भारत बंदनी जे बात छे ए स्पष्ट थई गई छे के खेडूत नु खाली नाम छे, मोदी सरकार विरुद्ध कूदी पड़वा माटे पोताना अस्तित्व ने देखाड़वा माटे कांग्रेस थी मांडी अने विरोध पक्षों एक थईने भारत बंद में जोड़ाना छे। किसान आंदोलन में किसान नेताओं पण अगाउ कीधुं हतुं કે અમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આંદોલનમાં અમારી સાથે જોડીશું નહીં, એને બદલે કાલે આ બધા લોકો સાથે મળી અને આ બંધમાં જે રીતે કૂદી પડ્યા છે એ જ દેખાડે છે કે અંતે ખેડૂતનું નામ છે, બાકી રાજકીય રીતે જ આ આખું આંદોલન ચાલી રહ્યું છે। કોંગ્રેસનું તો અસ્તિત્વ ખલાસ થઈ ચૂક્યું છે, લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીઓ, નગર નિગમની ચૂંટણીઓમાં, ગુજરાતમાં પણ 8-8 બેઠક ઉપર કારમો પરાજય, એટલે કોંગ્રેસ સાથે ન કોઈ ખેડૂત છે, ન પ્રજા છે, કોઈ વર્ગ છે, કારણ કે કોંગ્રેસ પ્રજા સાથેના સંપર્ક ગુમાવી બેઠી છે, કોંગ્રેસ ઉપર કોઈ વર્ગને ભરોસો પણ નથી અને ખેડૂત તો કોંગ્રેસ સાથે નથી જ એ ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કરી આપ્યું છે। એટલા માટે કે કોંગ્રેસ દરેક વખતે પોતાના વલણ બદલાવે છે। હું કોંગ્રેસને યાદ દેવડાવવા માંગુ છું કે કોંગ્રેસના લોકો ઇન્ટરનેટ ખોલી લે, 2019નો કોંગ્રેસનો ઘોષણાપત્ર, એમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ એક્ટને સમાપ્ત કરશે। આ કોંગ્રેસે ઘોષણાપત્રમાં આપેલું વચન છે અને ખેડૂતોને પોતાની પાકની નિર્યાત અને વેપાર ઉપરના તમામ બંધનો હટાવી લેવામાં આવશે, મુક્ત કરાશે। અને આજે એ જ કોંગ્રેસ જે મોદી સરકારે આ કર્યું છે એની વિરુદ્ધ કાલે આંદોલન કરવા આ કોંગ્રેસ નીકળી છે, કોંગ્રેસ પણ ખુલ્લી પડી ગઈ છે। સાથે સાથે 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓની મીટિંગ કરી હતી અને એ મીટિંગમાં એમને કીધું હતું એસેન્શિયલ કોમોડિટી એક્ટને ખતમ કરી એની જગ્યાએ ઈસીઈ 1955 ના નામથી નવા કાનૂન લેકર આયેગી, એ પણ એમને એ વાત પોતે કહી હતી। અને એપીએમસી એક્ટની તહત ફળ, શાકભાજી આ બધી વસ્તુઓને ડિલિસ્ટ કરશે એપીએમસીમાંથી અને ઉનકે દામ કમ કિયે જા સકે, મગર આજ અબ અમારી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે, માટે ખેડૂતને ભડકાવવા માટે આ બધા કારસા કોંગ્રેસ કરી રહી છે। એવી જ રીતે શરદ પવારે પણ એ જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે દેશના બધા મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા અને શરદ પવારે કહ્યું હતું કે મંડી એક્ટમાં બદલાવ જરૂરી છે, પ્રાઇવેટ સેક્ટરને આવવા દેવું જરૂરી છે, ખેડૂતોને કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચવા માટે અવસર મળવો જોઈએ, એ શરદ પવારે પણ કીધું છે અને એનો જવાબ પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પ્રજાને આપવો જોઈએ કે ત્યારે તમે કેમ કીધું હતું। શરદ પવાર જ્યારે બોલ્યા ત્યારે મનમોહનસિંહની સરકાર હતી અને સરકારને સમર્થન સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઈ, સીપીએમ એ બધા દળો કરતા હતા અને 2005માં શેખર ગુપ્તાએ એક ઇન્ટરવ્યુ લીધો હતો, એ ઇન્ટરવ્યુમાં પણ એપીએમસી એક્ટ કેટલા સમયમાં દૂર થશે એવું શરદ પવારને પૂછ્યું હતું અને શરદ પવારે જવાબ આપ્યો તો 6 મહિનામાં અમે આ એક્ટ દૂર કરશું। એટલે શરદ પવાર પણ મગરના આંસુ સારવા નીકળ્યા છે। યોગેન્દ્ર યાદવ હાલ કિસાન આંદોલનકારી તરીકે ત્યાં આંદોલનમાં જોડાયેલા છે, એને 2017માં ટ્વીટ કરી હતી કે એપીએમસી એક્ટમાં મોદી કેમ તમે બદલાવ નથી કરતા, ત્યારે નરેન્દ્રભાઈને કહેતા હતા તમે બદલાવ કરો,
એને ટ્વીટ કરી હતી અને આજે એ બદલાવનો વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પિતાશ્રી મુલાયમસિંહ યાદવે પણ ખેડૂતોને મંડી કલ્ચરમાંથી બહાર લાવવા જરૂરી છે અને એ માટે પ્રયત્નો થવા જોઈએ આ વાત પણ એમને કહી હતી. એટલે ખેડૂતોના નામે આ બધું ચલાવવામાં આવે છે, ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત કીધું છે કે અમે MSP ચાલુ રાખવાના જ છીએ. MSPના ઉલટાના નરેન્દ્ર મોદીએ MSPનો વ્યાપ વધાર્યો છે, MSPના ભાવ પણ વધારી રહ્યા છે પહેલા કરતા. દરેક વખતે MSPમાં ખૂબ મોટા પાયા ઉપર મોદી સરકારે MSPને ભાર આપ્યો છે. ગુજરાતમાં પણ આપણી સરકારે, મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં, આ 4થું વર્ષ ખરીદી ચાલે છે, 3 વર્ષમાં 15,000 કરોડ રૂપિયાથી વધુ ખરીદી MSPની મારી સરકારે પણ ખેડૂતોની કરેલી છે અને એનાથી ખેડૂતોને સંતુષ્ટ છે. એટલે હું એમ માનું છું કે આ આંદોલનકારીઓ એ આ APMC એટલે બધા એક્ટ ખતમ કરવાની માંગણી કરી રહ્યા છે એ વ્યાજબી નથી. ભૂતકાળમાં બધા લોકો આ વાત કરેલી જ છે અને કોઈ નક્કર સુજાવ હોય તો સરકારે કીધું જ છે કે અમારું મન ખુલ્લું છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. નક્કર સુજાવને અમારે આવકાર પણ છે, MSP માટે પણ સ્પષ્ટ વાત કરી છે. ત્યારે એમ લાગે છે કે આ આંદોલન હવે રાજકીય આંદોલન બની ગયું છે, ખેડૂતોના નામે ચલાવાતું રાજકીય આંદોલન છે. આપ કોઈને કઈ પૂછવું હોય તો કાલે બંધમાં કાલ ચાલુ રહેશે ગુજરાત. હા, પણ એટલે જ કહું છું, અંતે બધા રાજકીય પક્ષો જ કરી રહ્યા છે. ખેડૂત આમાં ક્યાંય મેદાનમાં નથી, ખેડૂતો ક્યાંય ગુજરાતમાં આ આંદોલન સાથે નથી, ખેડૂતો કોઈ વસ્તુથી અસંતોષ નથી. એટલે સફળ રદ થવાનું. હશે એમાં કોઈ મારે ચર્ચા નથી કરવી, પણ ઓવરઓલ ગુજરાતમાં આ વાતને, આ આંદોલન આટલા દિવસથી ચાલે છે અને આ વાતોનો વિષયને લઈને ગુજરાતમાં કોઈ જગ્યાએ ખેડૂતોનો સહકાર કે ખેડૂતોનો ટેકો કોઈ પક્ષને મળ્યો નથી. અમે આવતીકાલે બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો વ્યવસ્થા એ કોઈ બગાડવાનો પ્રયત્ન કરશે તો પૂરતો બંદોબસ્ત રહેશે, કડક પગલાં પણ લેવામાં આવશે અને પૂરતો બંદોબસ્ત સાથે કાલે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ એ પ્રકારે પ્રયત્ન કરશે તો એના ઉપર કડક પગલાં અને કાયદાકીય જોગવાઈથી કેસો પણ કરવામાં આવશે. કોંગ્રેસને જે કરવું એ કરે, મારે શું કહેવાય. નહીં, આપણે તો પ્રજાને અપીલ કરી છે અને પ્રજા વચ્ચે સાચી વાત કરી છે કે શું ચાલી રહ્યું છે. પ્રજા નક્કી કરશે કાલે. એ બધા ખરે, પેલા પેલા કોંગ્રેસ પોતાનો જવાબ તો આપે કે તમે બધા ભૂતકાળમાં આ બધી વાતો કહી છે, હવે સેના નીકળી પડ્યા છો. એનો મતલબ કે રાજકીય લાભ લેવા માટે કૂદી પડ્યા છે. એમના પોતાના વલણો ભૂતકાળમાં બહુ સ્પષ્ટ હતા આ બાબતમાં. હવે મોદી સરકારે આ કર્યું છે અને મોદી સરકાર જસ લઈ જશે એમ માનીને રોડા નાખવા નીકળ્યા છે. ચોક્કસ ચોક્કસ, જે APMC પોતે માગશે એને પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે, ત્યાં વ્યવસ્થા પણ કરવામાં